हवे बात करी नेताजी नी अंबाळो। वारंवार आ प्रकारनी घटनाओ बने छे, नेताओना कार्यक्रममां गाइडलाइननुं सदंतर उल्लंघन जोवा मळे छे। न्यूज 18 गुजराती वारंवार आ प्रकारनी घटनाओ विशे कहेतुं आव्युं छे, ત્યારે બનાસકાંઠામાં વધુ એક ઘટના બની છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા, કલાકારના સ્વાગતમાં તમામ નિયમોને નેવી મૂકવામાં આવ્યા। ડીસામાં કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહ્યા, રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કિંજલ પહોંચ્યા હતા, તે સમયે ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ તેમની સાથે હતા। કલાકાર કિંજલ દવે ઘોડે સવારી કરી ડેડોલીમાં ભારે સંખ્યામાં લોકો જોડાયા। કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક વગર દેખાયા, સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલાયું। તો ડીસામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, શું આ રીતે આપણે કોરોનાને અટકાવીશું? આપ સંખ્યા જોઈ રહ્યા છો, કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા છે, જનમેદની જે રીતે દેખાઈ રહી છે, જાણે કે કોરોના જેવી કોઈ મહામારી છે જ નહીં। ધારાસભ્ય ડીસાએ હમણાં એક સામાન્ય રોડના ખાતમુહૂર્ત વખતે આટલો મોટો તાયફો કરવાની કોઈ જરૂર નથી। એ વખતમાં દાંતીવાડાથી પાણી છોડી નદીમાં છોડવાવાળી વાત હતી, એ વખતના તાયફા કરવાની જરૂર નથી। એ લોકોને કહી શકતા હતા, અને સોશિયલ મીડિયામાં તમે ફેલાવો, તમે લોકોને તમે સમજાવવા માટે તમે લોકોને જાગૃત કરવાના છે, જેથી કરી આ મહામારીથી ભારત દેશ અને એમાં સ્વાભાવિક રીતે આપણો જિલ્લો આ મહામારીમાંથી જલ્દી મુક્ત થાય। તો આપ જોઈ રહ્યા છો કે સંખ્યા આટલી મોટી છે, વચ્ચે શશિકાંત પંડ્યા છે, ધારાસભ્ય છે ડીસાના, અને કિંજલ દવે કલાકાર કે જે પહોંચ્યા હતા, બંને લોકો આટલી જનમેદનીની વચ્ચે છે। જે સંખ્યા જોતા અંદાજો લગાવી શકાય કે લોકોએ માસ્ક નથી પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવ્યું। આ ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડીસા, સુરત અને ભાવનગરના આ ત્રણેય દ્રશ્યો છે। ત્રણેય જગ્યા પર રાજકીય કાર્યક્રમો હતા। ડીસામાં ધારાસભ્ય જનમેદની ભેગી કરી, તો સુરતમાં ખુદ સંગીતા પાટીલની હાજરીમાં વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ત્રીજા દ્રશ્યો ભાવનગરના, જ્યાં ભારતીબેન શિયાળને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યાંનો જે ઉત્સાહ હતો તેમાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને ગરબા કર્યા। આ ત્રણેય ઘટનાઓમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ માસ્કનો ઉપયોગ નથી થયો। ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ ઘટનાઓને આપની સામે બતાવી રહ્યું છે કે સામાન્ય માણસો જ્યારે નિયમો પાળે છે, તો શા માટે નેતાઓ દ્વારા યોજાતા કાર્યક્રમમાં નિયમ પાલન નથી કરાવવામાં આવતું? ન્યૂઝ 18 ગુજરાતી આજે અહીંયા સવાલ પૂછી રહ્યું છે કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ મહામારીના સમયમાં ભીડ એકત્રિત કરવી કેટલી યોગ્ય છે? શું નિયમો માત્ર ને માત્ર સામાન્ય જનતા માટે છે, લોકો માટે છે? નેતાઓને કાર્યકર્તાઓને નિયમો લાગુ નથી પડતા? શું આ રીતે આપણે મહામારી સામે લડીશું? શું આ રીતે કોરોનાને અટકાવીશું? અહીંયા ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એકત્રિત થાય છે, ત્યારે જો સંક્રમણ ફેલાય તો તેનું જવાબદાર કોણ રહેશે? સામાન્ય નાગરિકને પોતાના ઘરનો કોઈ સામાજિક પ્રસંગ કરવો હોય તો પણ 100 લોકોથી વધારે પરમિશન નથી મળતી, તો પછી કાર્યકર્તાઓને આટલી મંજૂરી કોણ આપે છે?